હવે ઉનાળાની ધીમા પગલે શરૂઆત થઈ રહી છે. આ બધા વચ્ચે જળસંકટના પણ ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સંભવિત જળસંકટને નિવારવા માટે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પ્રયાસ શરૂ કરી દેવાયા છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા દર વખતની જેમ આ વખતે પણ દુધિયા તળાવ, ટાટા તળાવ અને સરબતિયા તળાવને કનેક્ટ કરવાની વાતો કરી રહી છે. જોકે આ તળાવોને લિંક કરવાની વાત કંઈ આજકાલની નથી. તળાવ લિંક કરવા માટે 3 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેમાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પરંતુ જ્યારે જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના શાસકે ત્રણેય તળાવોને લિંક કરવાની વાતો કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે તેવો આક્ષેપ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ કરી રહ્યા છે. અમારી ધ્યાન પર એવું આવ્યું છે કે એ લોકોએ જે 3-4 વર્ષ પહેલા ગત બોર્ડમાં એ લોકોએ જે ઇન્ટરલિંકિંગ તળાવનો જે પ્રોગ્રામ બનાવેલો, પ્લાન બનાવેલો, બધા તળાવોને જોડીને શહેરની જનતાને મીઠું પાણી આપવાનો, તે પ્લાનમાં લગભગ 75 લાખ કે કરોડથી વધુ રૂપિયાનું બજેટ હતું. એ બજેટનું શું થયું, એ બજેટના રૂપિયા વપરાયા કે નહીં કે ભ્રષ્ટાચારમાં ખવાઈ ગયા તેની મને માહિતી નથી. પરંતુ હાલમાં ફરી ઉનાળામાં જ્યારે પાણીની તકલીફ શરૂ થઈ ત્યારે પાલિકા સફાળે જાગીને પાછો આ પ્લાન ચાલુ કર્યો છે. ત્યારે આખો ઉનાળો પતી જાય તો પણ આ કામ પતવાનું નથી. જો યોજના મુજબ દુધિયા તળાવનું ટાટા તળાવ અને સરબતિયા તળાવ સાથે જોડાણ કરી નખાયું હોત તો નવસારી જિલ્લાના લોકોને પીવાનું 24 કલાક પાણી મળી શકતું હોત. પરંતુ વિકાસનો બાહ્ય દેખાવ કરવા નવસારી વિજલપુરના સત્તાધીશો જનતાના પૈસા વેડફી રહ્યા છે ને પાણી જેવા પાયાના પ્રાણ પ્રશ્નનો ઉકેલ આવતો જ નથી. જેટલી વાર નગરપાલિકાના અધિકારીઓને સવાલ કરવામાં આવે એટલી વાર એક જ જવાબનું રટણ કરવામાં આવે છે કે તળાવ લિંક કરવાની કામગીરી ચાલુ છે. નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ટાટા તળાવ અને સરબતિયા તળાવ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આના ટેન્ડરો મંજૂર કરીને ઇજારદારને કામગીરી સોંપી દેવામાં આવેલી છે. અને આ બંને તળાવો, ટાટા તળાવ અને સરબતિયા તળાવની અંદર 200 માઇક્રોન HDPE ફેબ્રિક લાઇનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને એમાં આ બંને તળાવોની અંદર રબર પીચિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જરૂરિયાત પ્રમાણે. અને આ કામગીરી પૂર્ણ થઈ જાય ત્યાર પછી દુધિયા તળાવ સાથે ટાટા તળાવ અને સરબતિયા તળાવને કનેક્ટ કરીને વોટર સપ્લાય માટે એનો ઉપયોગ કરી શકાશે. નવસારીમાં દર ઉનાળામાં પાણી યક્ષ પ્રશ્ન બની જાય છે. તેનો એકમાત્ર ઉપાય નવસારી વિજલપુર પાલિકાના તળાવો લિંક કરવામાં જ છે તો જ નાગરિકોની સમસ્યા હલ કરી શકે તેમ છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે આ વર્ષે નવસારી પાલિકા ત્રણેય તળાવનું જોડાણ કરવાનું વચન નિભાવી શકે છે કે કેમ. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.